Ahmedabad has made significant progress towards achieving citywide coverage of toilets and water and sanitation facilities in the last two decades. However, there are still communities that are devoid of these basic services, leading to poor living conditions. These are the last mile communities which are the most challenging to service because of their very low incomes, locational disadvantages and behavior and knowledge barriers. મોટામાં મોટી અમારું પાણી નહીં તકલીફ. વેજલપુરથી અમે ટાંકીએથી પાણી લાવી, રિક્ષા વાળું અથવા માથા ઉપાડીને લાવી, કાં તો કેરબા લઈને સાયકલો ભરીને ભરીને લાવી, 100 રૂપિયા હોય તો અમારું પાણી આવે. ચાચરું વિના શું તકલીફ પડે? ખુલ્લામાં છોકરીઓને લઈને સંડાસ જવું પડે છે. આ બાજુ આદમી હોય, આ બાજુ બૈરા હોય, કોઈ દારૂ બિયા હોય, આવા હોય તેવા હોય, બેનુની છેડછાડી કરા. વિમેન એન્ડ ગર્લ્સ ઇન ધીઝ કમ્યુનિટીઝ ફેસ ધ બર્ડન ઓફ લેક ઓફ સેનિટેશન ઇન ટર્મ્સ ઓફ ટાઈમ લોસ, હેલ્થ કોસ્ટ, loss of dignity and productivity, and hence can't meet their true potential. MHD posits a comprehensive framework for action for improving sanitation in these urban poor settlements that includes three distinct but interconnected elements: community capacity, physical infrastructure, and sanitation behavior. Sanitation combines private behavior with public impacts. Sanitation's public health benefits only accrue if everyone within a community comes together to develop a shared understanding of the sanitation problems facing them and how they affect collective welfare. પહેલે તો ભણતી જ હતી, બારે કોઈ જગ્યાએ જતી નથી, હું મારા કામથી મતલબ રાખતી હતી, પણ જ્યારે મીનાબેન આવ્યા અમારી સોસાયટીમાં ત્યારે અમને મિટિંગ કરવા લઈ જતા હતા, ત્યાં અમે મતલબ મિટિંગમાં બોલતા હતા જે અમને તકલીફ હતી સોસાયટીમાં. કચરા પેટીની બહુ તકલીફ છે, અમારા ઘર પાસે બધા કચરા નાખી જાય છે, કચરાના ઢગલા થાય છે. Improving sanitation in urban poor communities requires an enabling environment whereby citizens, especially women and girls, are aware of their rights and exercise voice and leadership. MHD collectivizes women into community action groups and builds capacities of emergent leaders who can effectively make demands on the government. MHD દ્વારા તમને ટ્રેનિંગ પણ આપવામાં આવશે. ગટરની ફરિયાદ ક્યાં કરવી, રોડ રસ્તાની ફરિયાદ કોને કરવી, પાણીની ફરિયાદ કોને કરવી, તો આ બધું આપણે શીખવાડવામાં આવશે. એક મહિલાઓનું એક સંગઠન જે મહિલા હાઉસિંગ ટ્રસ્ટે જે ઊભું કર્યું, તેની અંદર કેટલીક મહિલાઓ જાગૃત થઈ, એની અંદર ને જાગૃત થઈ અને એ વિસ્તારોની અંદર આગળ આવી. મહિલા હાઉસિંગ સેવા ટ્રસ્ટમાં એડોલેસન્ટ ગર્લ્સ તરીકે પણ છું અને અત્યારે પઠાણની ચાલીમાં અમે સ્વચ્છતા અભિયાનની 2 છોકરીઓ પણ ઊભી કરી છે. પાણી ટેસ્ટિંગ, પછી ટોયલેટનો સર્વે પણ કરીએ છીએ, પછી કેમ્પેન પણ રાખ્યું હતું. નારાયણ કાકાના વાળાના હું ખજાન છું. આવી રીતના હું મુદ્દામ કરાવું છું, હું બેનો પણ સહયોગ કરાવું છું. પહેલાં મને લખતા પણ નહોતું આવડતું, નવે જ લખાય ને આવી સહી કરાય, હવે અંગૂઠા લેવાય છે. પહેલાં મને અરજી કોર્પોરેશનમાં એવું બધું ઓફિસે જતા આવડતું નહોતું, પણ જ્યારે મીનાબેન, સંધ્યા મેડમ અને આ નફીસાબેનના ઘરે પણ અમે જતા હતા. જ્યારે છોકરીઓ જાય છે, એડોલેસન્સ જાય છે, ત્યારે તરત ગવર્મેન્ટ એ જે એમની નીડ્સ હોય છે એની ઉપર એ એક્શન્સ લેતા થયા છે. એક રિલેશન બિલ્ડ એડોલેસન્સ સાથે ગવર્મેન્ટના ઓફિશિયલ્સનું થયું છે. અત્યારે હું પેલા લાઈન માણસ મોકલી આપી છું અને સરસ રીતે તમારું કામ થઈ ગયું. હવે તમારે કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમારે ટોલ ફ્રી બી કમ્પ્લેન તમે કરી શકો છો 155303 પર. અમદાવાદ શહેરમાં 91% સ્લમોમાં ટોયલેટ્સ ગવર્મેન્ટ દ્વારા અને ગવર્મેન્ટ સ્કીમ્સ દ્વારા થયા છે, જેમાં MHDનો બહુ મોટો ફાળો છે. અમારી ચાલીમાં ટોયલેટનો પ્રોબ્લેમ હતો, પાછળ જૂના ઘણા વર્ષોના ટોયલેટ હતા એ તોડી નાખ્યા હતા, ભાઈ બહુ પ્રોબ્લેમ. આ દીપિકાબેન આવ્યા પછી અમે વાત કરી તો અમારા બધા ઉંમરલાયક લોકો હતા, એમને બહુ હેરાન થતા હતા, ભાઈ તાત્કાલિક ટોયલેટ 85થી વધારે કરાયા ટોયલેટ. In cities, sanitation needs to be conceived as a system capable of efficiently catering to large densities. It relates to the availability of functional and properly serviced toilets and their broader linkages to citywide networks of water supply and sewage, and how these are in turn influenced by the location of settlements and their related land tenure rights. અમે વિરાટનગર ઓફિસે 2-3 ફેરી જ્યા, વિરાટનગર ઓફિસે સાહેબો કીધું અમને નહીં કે તમારી આ જગ્યા માલકી નથી બેન, એટલે અમે તમને ના આપી નહીં શકીએ. આ ગટર લાઈન નથી અમારે, અહીંયા પાણીની લાઈન નથી, પાછી અઠવાડિયામાં એક વખત ટેન્કર આવે,
તે પણ અમારે એક અઠવાડિયું ચલાવવું પડે છે પાણી. The Ahmedabad Municipal Corporation has been progressive in providing individual water and sewage connections in slums under the 100 NOC program, which delinks tenure from access to services. However, slums located on state and central government land have been unable to benefit from this program. Similarly, providing toilets and allied services in slums on low land or peri-urban areas also remains a challenge. MHT is bridging these gaps with promoting technology innovations. MHT, amara ghere sato toilet live. Etle amara ghana fayda thai chhe ane thi. Amaro time bache chhe. Ame khulla man na jaiye chhe. અને એમાં 5 લિટર પાણી જતું હોય ને તો આમાં 1.5 લિટર 1 લિટર પાણી જોઈએ. એમએસટીમાંથી અમે અહીંયા બાયો ટોયલેટ લાવ્યા છે કારણ કે અહીંયા બધાને ઘેર ઘેર ટોયલેટ મળવા મુશ્કેલ હતા. પછી બધાને મીટિંગ કરી અને બધાને સમજાવ્યા કે બાયો ટોયલેટથી શું ફાયદો થાય છે કે જે પહેલાં સરકાર ગટર લાઈન નથી આપી શકતી પણ આ બાયો ટોયલેટમાંથી હવે જે આ પ્રક્રિયા છે તો એ લોકોને ગટરની પણ હવે કોઈ જરૂર નથી પડે. The notion of sanitation behavior encapsulates perceptions regarding toilet use and domestic hygiene practices, together with a set of customs, religious beliefs, and social norms tied to what represents an extremely intimate part of one's daily routine. તો અમારા સોકરા નાયા ધોયા વગરને અમે મોકલી તો બેનો કહે કે સોકરાનો નવરાવતા નહીં ધોવરાવતા નહીં તમે અને આ રીતે તમે સ્કૂલો મોકલો તો આ તમારી છોકરાની બીમારી બીજાને તે લાગે બીજાના છોકરાને અસર થાય બીજાના છોકરાએ બીમાર પડે આવા બધા પ્રશ્નો તો અમારી પાસે પાણી નહીં. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ નોટ દેટ ઇન અર્બન એરિયાઝ સમટાઇમ્સ બિહેવિયર ડઝ નોટ હેવ કલ્ચરલ રૂટ્સ બટ ઇટ ડેવલપ્સ એઝ અ રિસ્પોન્સ ટુ પુઅર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ લેક ઓફ અવેરનેસ અબાઉટ ઇટ્સ પ્રોપર યુઝ એન્ડ મેન્ટેનન્સ. Sanitation behavior change requires interpersonal and continuous contact with the intended beneficiaries. Therefore, communication strategies need to take into account what and to whom community members listen to, trust and respect. કોમ્યુનિટીઝ માં એડોલેસન્સ ગર્લ્સ નું ધીરે ધીરે લોકો પણ એને એક્સેપ્ટ કરતા થયા છે. લોકો બધા બહાર ખુલ્લામાં જતા એમને સમજાય ખુલ્લામાં બહાર નહીં જવાનું. કેટલું ગંદકી થાય ને મચ્છર કરડે ને એ થાય એટલે અમે એરિયામાં જઈને બધા સમજાયો ગટરમાં ચાડી લખાવો કચરો નહીં જવા દેવાનો. કે હો કે કાજલ કે અમે કાહે જે તે કચરો નહીં લાગે ને ખુલ્લામાં નહીં બેસીએ ને કે હો તે અમે સોચેલો એટલો જ ઉપયોગ કરશું કે નહીં જોઈને ચૂપું રહેવાનું. Successfully gaining sanitation entitlements from the government has proved to be transformational. The living conditions in slums have significantly improved, and thousands of women and girls have found their voice and agency as empowered citizens. પથ્થર પણ અમારી સાલીમાં આવી ગયા ગટરો આવી ગઈ તો વો કચરા સબકે ઘર ઘર ડોર ઓર મંગા કે વો કચરા અપને અપને અંદર રખને લગી ફિર મ્યુનિસિપાલિટી મે હમ લોગ અરજી દિયા તો મ્યુનિસિપાલિટી ને યહાં ગાડી ભેજી રાત કા દિન કા કચરા ભેગી કરકે વો મ્યુનિસિપાલિટી ગાડી આતી વો મ્યુનિસિપાલિટી કી ગાડી મે ડાલી જાતી થી. આજ કી તારીખ મે મુજે યે આનંદ હે કી મેરે પ્રયત્ન સે મારે યહાં પર ટોયલેટ આયે હુએ ઓર જિસસે લોગો કો ખુલ્લે મે નહીં જાના હો. ખોલી લો તો સુકામાં લખવાનો લીલો લીલામાં લખવાનો પાસે.